संचालन नो स्वरूप अने तेनु महत्व एटले के आ जे पाठ नंबर पहेलो छे बीए नो एटले के बिजनेस एडमिनिस्ट्रेशन एनी अंदर 10 मार्क नो वेटेज धरावे छे। पाठ नंबर पहेलो 10 मार्क जेनी अंदर विभाग ए तमारो जे आवे छे एनी अंदर तमने एक क्वेश्चन पूछशे एमसीक्यू बेस। विभाग बी तमारो जे आवे छे एक एक मार्क ना प्रश्न लखो एमां पण तमने लोकोने एक क्वेश्चन पूछशे एक लीटी वाळो एक मार्क वाळो। विभाग सी जे आवे छे एनी अंदर बे मार्क वाला जे प्रश्न पूछे छे एमां पण तमने लोकोने एक प्रश्न पूछवामां आवशे एटले के एमसीक्यू नो एक मार्क एक वर्क एक वाक्य वाला नो एक मार्क आना बे मार्क अने विभाग डी नी अंदर तमने लोकोने त्रण मार्क वाला जे प्रश्न पूछे छे एनी अंदर बे क्वेश्चन पूछाशे एटले के त्रण दूने छ मार्क। बराबर आ रीते तमने लोकोने अलग अलग वेटेज आपेलुं छे 6, 7, 8, 9 अने 10 टोटल आ पाठनुं वेटेज केटलुं रहेशे 10 मार्क। એટલે કે તમે મારા આ ખાલી વિડીયો જોઈ લેશો એટલે તમારા 10 માર્ક શું થઈ જશે રોકડા થઈ જશે। મિત્રો બી આપણે ટિપિકલ રીતે નહીં ભણીએ, જો બી એની અંદર છે ને અમુક વ્યાખ્યાઓ જે આવે છે ને એને તમારે પર્ટિક્યુલર છે ને યાદ રાખવી પડે, કારણ કે કોઈને કોઈ શું આપી હોય કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી હોય છે। આ વ્યાખ્યા જે છે કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી છે, જેમ કે કુન્સ દ્વારા આપવામાં આવેલી છે, એના સિવાય જ્યોર્જ ટેરી દ્વારા આપવામાં આવેલી છે, એના સિવાય ઘણા બધા જે અર્થશાસ્ત્રીઓ દ્વારા અને જે બિઝનેસની અંદર માથા જેને કહેવાય એના દ્વારા આપવામાં આવેલી આ બધી વ્યાખ્યાઓ જે છે એ તમારે લોકોએ કમ્પલસરી પાકી કરવી પડે। તો હું તમને શીખવાડીશ કે તમારે કઈ રીતે કયા કયા પોઈન્ટની મદદથી તમારે એકદમ મગજમાં તમારા ઉતરી જઈને પ્રોપર રીતે તમને આવડી જાય। પછી આની અંદર જે પણ ઘણા બધા પોઈન્ટ્સ આવે, જેમ કે એમ કહેવું કે સંચાલનનું મહત્વ સમજાવો, સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો, તો આની અંદર પણ 8-10 પોઈન્ટ આવે। હવે આને તમે એક્ઝામની અંદર 100% પૂછાય જ છે, તો તમે લોકો આને વ્યવસ્થિત રીતે પાકા કરી લ્યો તો તમારો માર્ક છે એ રોકડા થઈ જાય। હવે પોઈન્ટ કેવી રીતે પાકા કરવા એ હું તમને સમજાવીશ કે આપણે એના માટે સૂત્રનો ઉપયોગ કરશું। શેનો ઉપયોગ કરશું? સૂત્રનો ઉપયોગ કરશું અને સૂત્ર જે છે એના ઉપરથી હું તમને પોઈન્ટ બનાવતા શીખવાડીશ। એટલે કે તમને એમ કહેવામાં આવે કે સંચાલનનું મહત્વ શું છે એટલે સીધું હું તમને સૂત્ર આપી દઉં, એ જ સૂત્ર તમારા મગજમાં આવીને એના ઉપરથી પોઈન્ટ તમને આવડી જાય। હવે મિત્રો તમારે શું કરવાનું છે, મુખ્ય વસ્તુ કે સૂત્ર પાકા કરવાના રહેશે। સૂત્રની આપણે એક અલગ નોટ્સ જ બનાવશું, સૂત્રની શું કરશું અલગ એક નોટ્સ જ બનાવશું અને જે હેન્ડ રિટન કરીને જે આખા પેરેગ્રાફ સ્વરૂપે તમારે લખવાનું છે, પોઈન્ટ પાડી પાડીને લખવાનું છે, એની પાછળની એક્ઝેક્ટ સાઈડ છેલ્લા 5 પાના સૂત્ર માટેના આપણે કરી નાખશું, જેના કારણે એક્ઝામમાં તમે ગમે ત્યારે જાઓ ત્યારે શું કરવાનું રહે, માત્ર ને માત્ર સૂત્ર જોવાના રહે। એટલે વાત થઈ ગઈ પૂરી, કારણ કે આ પાઠ 10 માર્કનો છે અને આ વખતે કોરોનાના કારણે બની શકે છે કે છેલ્લા 2 કે 3 પાઠ છે એ તમને કેન્સલ કરી નાખવામાં આવે, અને કેન્સલ કરી નાખવામાં આવે તો બની શકે કે આ પાઠનો વેઇટેજ 10 કરતાં વધારે 15 માર્ક સુધી પણ જઈ શકે છે। પણ અત્યાર સુધીના લાસ્ટ યરના તમે કોઈ પણ પેપરનો સર્વે કરો તો 10 માર્ક સુધીનો આ પાઠ પૂછાય છે। ચલો આપણે પાઠની શરૂઆત કરીએ, આપણે કઈ રીતે આગળ વધશું ધીમે ધીમે। ચલો સૌથી પહેલા સંચાલનનો અર્થ, સંચાલનનો અર્થ છે એક માર્કમાં પૂછાય એવો અર્થ છે, હંમેશા સંચાલનનો અર્થ છે અને ઇન્વર્ટેડ કોમામાં લખો, એ ખાસ યાદ રાખવું। જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ એકત્રિત થઈ કાર્ય કરે ત્યારે વ્યવસ્થિત રીતે કાર્ય થાય તે માટે આયોજન કરવું પડે, સત ફરજો અને જવાબદારીઓની વહેંચણી કરવી પડે, તેમની દોરવણી આપવી પડે, તેમજ નક્કી કર્યા મુજબ કાર્યો થાય છે કે નહીં તે જોવા માટે અંકુશ પણ જરૂરી બને છે, આવા કાર્યો એટલે જ સંચાલન। મિત્રો આ તમારા માટે એક માર્ક 100% તમને લોકોને અપાવડાવે, આ તમારે લોકોએ યાદ રાખવાની રહેશે। હવે જો સંચાલનનો અર્થ શું કહેવા માંગે છે હું તમને સાવ સિમ્પલ ભાષામાં સમજાવું શું છે સંચાલન। દાખલા તરીકે તમારે ગ્રેજ્યુએટ થઈ ગયા, તમે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા પછી તમારે નાનો એવો એક બિઝનેસ ચાલુ કરવો છે। હવે નાનો એવો બિઝનેસ ચાલુ કરવો છે તો ડાયરેક્ટ તો ન થાય ને ભાઈ, તમારે શું કરવું પડે, સૌથી પહેલા એક લોકેશન જોવું પડે, લોકેશન જોયા પછી તમારી પાસે રૂપિયા છે કે નહીં એની સૌથી પહેલા જોવું પડે, રૂપિયા જોયા પછી લોકેશન જોવાનું, લોકેશન જોયા પછી આપણે ત્યાં દુકાન લીધી, નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો। હવે એકલા વ્યક્તિથી તો બિઝનેસ સ્ટાર્ટ થઈ નહીં, નાની એવી રેકડી હોય ને તો 2-3 જણા જોઈ, બરાબર? તો એના માટે શું કીધું છે કે એક જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ એટલે કે તમે અથવા તમારા ફાધર અથવા તમે બે ભાઈઓ અથવા તો પાર્ટનર કોઈ રાખો, બે મિત્રો, એક કરતા વધારે વ્યક્તિઓ એકત્રિત થઈને કાર્ય કરે એટલે કે એકત્રિત થઈને એક જ કાર્ય કરવામાં આવે છે,
કે ભાઈ ચલો આપણે કઈક ટી પોસ્ટ નાખ્યું તો ટી પોસ્ટ થી એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને ટી પોસ્ટ ની અંદર જ કાર્ય કરે છે, તો એના માટે આયોજન કરવું પડે. આયોજન એટલે શું? તો કે બે શિફ્ટમાં વહેંચવું પડે ભાઈ, કે દાખલા તરીકે આપણે ટી પોસ્ટ છે સવારે 6 વાગે ખુલશું અને રાત્રે 12 વાગે બંધ કરશું, તો 6 થી બપોરના 2 વાગ્યા સુધી એક પાર્ટનર આવશે અને બપોરે 2 થી રાતના 12 વાગ્યા સુધી બીજો પાર્ટનર આવશે. આવું કંઈક તમારે મેનેજમેન્ટ કરવું પડે, આયોજન કરવું પડે. એના સિવાય ફરજો શું છે એ તમારે જણાવવી પડે કે ભાઈ તારી ફરજ શું છે, મારી ફરજ શું છે. કરિયાણું લેવા હું જઈશ, ઓલો કે માર્કેટિંગ હું કરીશ, બરાબર છે. આવી આવી જે કંઈ પણ સાફ સફાઈ વાળા છે એની સાથે ડીલિંગ હું કરીશ. પાણી વાળવાનો જે કેરબો આવે છે કે કંઈ પણ ખુરશી બુરશી તૂટી ગઈ છે, કલર બલર કરાવવાનો છે, તો એનું ડીલિંગ હું કરીશ. તો આવી તમારી ફરજો કઈ છે એની વહેંચણી કરવી પડે, જવાબદારીઓની વહેંચણી કરવી પડે, જવાબદારી લેવી પડે ભાઈ. આની હું જવાબદારી લઉં છું, આ 100% કાલ સુધીમાં કાર્ય થઈ જશે. દોરવણી કરવી પડે, એટલે કે જો તમારી નીચે કોઈ સ્ટાફ છે એ એમને બેઠો રહે છે આમ ને આમ શાંતિથી બેઠો રહે છે, તો એને દોરવણી કરી અને મોટિવેટ કરવો પડે. અને કેવું પડે, કાલ બેટા ઉભો થઈ જાય, ફટાફટ પિકઅપ રાખેલ. એટલે કે તમારે વ્યવસ્થિત રીતે સ્ટાફને વ્યવસ્થિત રીતે મોટિવેટ કરતો રહેવો પડે સમયાંતરે. અને જો મોટિવેટ કરતા રહેશો તો સ્ટાફની અંદર શું રહેશે, એક પ્રકારનો જુસ્સો રહેશે. સ્કૂલની અંદર ક્લાસની અંદર તમે આવો તો પણ અઠવાડિયે 15 દિવસે તમને લોકોને એક ડોઝ આપવો જ પડે, તો જ તમે મોટિવેટ રહ્યો. ખાલી એમને 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 ભણાવ્યા રાખો તો સ્ટુડન્ટ પણ હાર માની જાય છે. અને અલગ અલગ પ્રકારનું આ કાર્ય થાય છે કે નહીં એના માટે શું રાખવો પડે, અંકુશ રાખવો પડે. અંકુશ એટલે કે શું, દેખરેખ રાખવી પડે. એટલે કે મારા પાર્ટનરે કામ કરેલું છે કે નહીં, મારો સ્ટાફ કામ કરે છે કે નહીં, પાર્ટનરે એ ધ્યાન રાખવું પડે કે હું કામ કરું છું કે નહીં, એકબીજા ઉપર અંકુશ રાખવો પડે. અને નીતર ભાઈબંધ હોય, પપ્પા હોય કે ભાઈ હોય, એને વિના સંકોચે કહી દેવાનું કે ભાઈ જ્યારે તારાથી કાર્ય ન થતું તો તું એક કામ કર, મૂકી દે ભાઈ, બરાબર છે, તો જ ધંધો ચાલે. એને જ કહેવાય સંચાલન. ચલો ફરીથી એક વખત આપણે, એક વખત તમે લખી નાખજો અને ફરીથી એક વખત હું આ રિપીટ કરું છું વ્યાખ્યા. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ એકત્રિત કરીને કાર્ય કરે ત્યારે વ્યવસ્થિત રીતે કાર્ય થાય છે તે માટે આયોજન કરવું પડે, ફરજો અને જવાબદારીઓની વહેંચણી કરવી પડે, દોરવણી આપવી પડે, તેમજ નક્કી કર્યા મુજબ કાર્ય થાય છે કે નહીં તેના માટે અંકુશ મૂકવો પડે, એને જ કહેવાય સંચાલન, બરાબર છે. તમારા બધાએ આ વ્યાખ્યાથી લખી નાખવાની છે, એક માર્કમાં વ્યાખ્યા પૂછાશે, ખાસ ધ્યાન રાખજો, ફટાફટ ધ્યાન રાખજો મિત્રો. ફરીથી એક વખત રિપીટ કરી જાઉં છું મિત્રો, આ વ્યાખ્યા તમને એક માર્ક બધા પ્રશ્નોમાં અપાવડાવશે, બરાબર છે, તો તમારે લોકો યાદ રાખવાની રહેશે. ત્યાર પછી સંચાલનની વ્યાખ્યા, આ શું હતો, સંચાલનનો અર્થ હતો, હવે શું છે સંચાલનની વ્યાખ્યા. હવે સંચાલનની વ્યાખ્યા છે ને, અલગ અલગ મેં તમને કીધું ને એ રીતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ આપવામાં આવે છે. જેમ કે કુન્સ છે કે એનોલ્ડ એડોનલ છે, એના મતે અલગ અલગ સંચાલનની વ્યાખ્યા છે. જ્યારે જ્યોર્જ આર ટેરીના મુજબ અલગ વ્યાખ્યા છે, બરાબર. તો તમારે બે વ્યાખ્યા પાકી કરવાની રહે, એક તો કુન્સ દ્વારા અને કુન્સ અને ઓડોનલ દ્વારા, બંને દ્વારા સરખી વ્યાખ્યા આપવામાં આવી છે. એ વ્યાખ્યા કેટલી છે, તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર છે. કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ દ્વારા કાર્ય કરવાની કળા, વાત થઈ ગઈ પૂરી. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ દ્વારા કાર્ય કરવાની કળા, એટલે વાત થઈ ગઈ પૂરી. એટલે કે અન્ય પાસેથી કામ લેવાની કળા અથવા કાર્ય કરાવવાની કળા, એટલે શું થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. સિમ્પલ તમને કહું તો કે હું એક મેનેજમેન્ટનો વ્યક્તિ છું, મારી નીચે 5 જણા કામ કરે છે, તો હું 5-5 જણાથી પૂરેપૂરું કામ લઈ શકું ને, એને જ કહેવાય સંચાલન. 5-5 વ્યક્તિ પાસેથી હું શું લઈ શકવો જોઈએ, કામ લઈ શકવો જોઈએ. હું 4 પાસેથી કામ લઉં ને એક શાંતિથી બેઠો હોય તો એને પ્રોપર સંચાલન ન કહેવાય. 1 જણાનો મારો મફતનો પગાર દેવો પડશે અને એ ભાઈ કામ ઈ નથી કરતા, અને બાકીના 4 જણાને શું થશે, જલસી ફીલ થશે કે ભાઈ આ તો કઈ કામ કરતો નથી, સાહેબનો કઈ ઓળખી તો લાગે છે. અમારે દર વખતે કામ કરવાનું, સ્ટાફની વચ્ચે અંદરો અંદર શું થશે, ડખાડુખી ચાલુ થશે. તો એનો મતલબ કે જ્યારે પણ એનો એડોનલ અને કુંતા શું કહે છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ દ્વારા કાર્ય કરાવવાની કળા, એટલે શું થઈ ગયું, કાર્યો કરાવવાની કળા, એટલે જ કહેવાય સંચાલન. ક્લિયર છે, ઓકે. હવે આપણે જોઈએ જ્યોર્જ આર ટેરીના મત મુજબ, જ્યોર્જ ટેરી શું કહેવા માંગે છે. જ્યોર્જ ટેરીના મત મુજબ આ બંને વ્યાખ્યા તમને એક્ઝામમાં પૂછે તો લખવી પડે. હો ભાઈ, અમુક વખત એવી રીતે પણ પૂછી શકે કે ઓડોનલ દ્વારા શું કહેવામાં આવેલું હતું, કે જ્યોર્જ ટેરીના મત મુજબ શું કહેવામાં આવેલું હતું, એવી રીતે ઇન્ડિવિઝ્યુઅલ પણ પૂછી શકે છે. જોઈએ, સંચાલન એ એવી પ્રવૃત્તિ છે, સંચાલન એ એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો,
साधनों पद्धतिओ नाणू अने बजार एम छ भाग में आयोजन करवामां आवेलू छे। तेना पर अंकुश राखवानी कामगिरी करे छे। मानव समूहना प्रयत्नों ने नेतागिरी संकलन अने मार्गदर्शन पूरु पाड़े छे जेथी एकम में इच्छित ध्येय सिद्ध करी शकाय। मित्रों आ छ पॉइंट तमारे लोकोए खास याद रखवाना छे। कया कया छ पॉइंट अहींया लखू छू। पहला नंबरे मणसो, बीजा नंबरे याद रखवानुं यंत्रो, त्रीजा नंबरे याद रखवानुं साधनो, चौथा नंबरे तमारे याद रखवानुं पद्धतिओ, पांचमा नंबरे तमारे याद रखवानुं नाणुं, छठा नंबरे तमारे याद रखवानुं बजार। बराबर छे मित्रों। खासम खास आ छ छ बाबत तमारे याद रखवानी छे। माणसो एटले मेन थाय, यंत्र एटले मशीनरी थाय, साधन एटले मटेरियल्स थाय, पद्धति एटले मेथड थाय, अने नाणू एटले मनी थाय, अने बजार एटले मार्केट थाय। आम जोवा जाओ तो अंग्रेजी में कहेवाय 6M। शुं कहेवाय? 6M। खास याद रखजो। संचालनी एवी प्रवृत्ति छे कि छ छ ઉપર ફૂલ ડિપેન્ડન્ટ હોય। 6M પદ્ધતિ સમજાવો, અથવા તમને એમ પણ કહેવામાં આવે, અથવા તમને એમ પણ પૂછે કે 6M પદ્ધતિ કોણે આપેલી છે, ત્યારે તમારે લખવું પડે જ્યોર્જ આર ટેરીએ આપેલી છે 6M પદ્ધતિ। 6M પદ્ધતિ એટલે કે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની એન્ડ માર્કેટ, એટલે કે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર। ફરીથી એક વખત, જ્યોર્જ ટેરીના મતે આનું જો આયોજન કરવું હોય અને આના ઉપર અંકુશ રાખવું હોય તો વ્યવસ્થિત રીતે આ છ છ વસ્તુ છે ને તમારી પ્રોપર હોવી જોઈએ। માણસો છે એ તમારા પ્રોપર રીતે કાર્ય કરતા હોવા જોઈએ, યંત્ર છે એ તમારા વ્યવસ્થિત રીતે ચાલવા જોઈએ, એક યંત્ર બગડેલા ન હોવા જોઈએ, મટીરિયલ તમારી પાસે પૂરેપૂરું હોવું જોઈએ કે ગમે ત્યારે કોઈ પણ ઓર્ડર મળે છે તો ફટ કરતો તમે એનું રિઝલ્ટ આપી શકો છો, મેથડ એટલે કે પદ્ધતિ, તમારી પદ્ધતિ છે ને એકદમ ફાસ્ટ હોવી જોઈએ, લબાડ જેવું ખાતું ન હોવું જોઈએ। એક વખત તમને ઓર્ડર આપ્યો અને બીજી વખત તમને ઓર્ડર આપે તો ત્યારે જ વ્યક્તિ ઓર્ડર આપશે તમને કે જો તમે એને પ્રોપર રીતે સમયસર એનું કામ ફૂલફિલ કરેલું છે। નાણું, તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ, અને બજાર એટલે કે બજારનો પૂરેપૂરો સર્વે કરેલો હોવો જોઈએ। મિત્રો તમને ખબર હશે કે તમે જ્યારે નાના હશો ને, એટલે કે જ્યારે પેલું બીજું ભણતા હશો ને, ત્યારે 2 રૂપિયાવાળી બોલપેન છે ને મળતી નહીં, બરાબર, 2 રૂપિયાવાળી બોલપેન મળતી નહીં, પણ અત્યારે ચાલે છે કંઈ 2 રૂપિયાવાળી બોલપેન જ ચાલે છે, બરાબર। અત્યારે માર્કેટની અંદર 10 રૂપિયાવાળી, 20 રૂપિયાવાળી, 50 રૂપિયાવાળી અઢળક બોલપેન આવે છે, પણ 100 જણા જોવો ને, 100 જણા એમાંથી 80 જણા જે લખતા હોય ને એ 2 રૂપિયાવાળી બોલપેનથી લખતા હોય। તો 2 રૂપિયાવાળી બોલપેન જે છે, SS તમે જે કહેતા હશો, SS, આ SS વાળાએ શું કર્યું, આખે આખું માર્કેટ છે ને કવર કરી લીધું, કે માણસોને યુઝ એન્ડ થ્રો બોલપેન ગમે છે, રિફિલ બદલાવવાનો સમય નથી, બરાબર। 10 રૂપિયાની બોલપેન હોય એમાં 7 થી 8 રૂપિયાની રિફિલ આવે, એના કરતાં 8 રૂપિયામાં હોય ને 4 પેન શું કામ ન આપું, બરાબર। માર્કેટ સર્વે કર્યો એણે, અને એ જ રીતે ઓડોનલ, જ્યોર્જ આર ટેરી અને કુન્સ છે, એ ત્રણે ત્રણ એ જ કહેવા માંગે છે કે એ સંચાલન પ્રોપર એને જ કહેવાય કે એક વ્યક્તિ મેનેજમેન્ટ વાળો બધા પાસેથી કામ લઈ શકે, એને જ સંચાલન કહેવાય। સોલ્ટ એન્ડ સ્વીટમાં કહું કે તમે લોકો બધા મારી પાસે ક્લાસીસમાં ભણવા આવો, અને ક્લાસીસમાં ભણવા આવો અને હું તમને 100% રિઝલ્ટ દેવડાવું ને, એનો મતલબ કે મારું મેનેજમેન્ટ છે ને પ્રોપર કહેવાય, કે મેં મારા શિક્ષકોને પણ પ્રોપર રીતે સાચવેલા છે, મેં મારા સ્ટુડન્ટને પણ વ્યવસ્થિત રીતે પ્રેશર કરાવીને ભણાવેલા છે, યાદ રખાવેલું છે, સમજાવેલા છે, ઇતર પ્રવૃત્તિઓ કરાવેલી છે, અને માર્કેટમાં આ મારા જે સ્ટુડન્ટ છે એ જ જઈને કહેશે કે ભાઈ ભાવિન સાહેબનું કામ એટલે જોરદાર, હો તમારે BA ને SP ભણવું હોય ને તો આખા ગુજરાતમાં એક જ નામ ગુંજે, ભાવિન સાહેબ, બરાબર। તો આ જે છે ને ઈ શું થયું, તો કે એક ટકરનું માર્કેટિંગ મારા સ્ટુડન્ટે મારું કર્યું, બરાબર, પણ ક્યારે કર્યું કે જ્યારે મેં મારું લોહી રેડી દીધું ને એના માટે, ત્યારે એણે મારા માટે આ કામ કર્યું। તો ઓડોનલ અને જ્યોર્જ ટેરી આ બંને છે ને એક જ વસ્તુ કહેવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા પાસેથી પ્રોપર સચોટ કામ કઢાવી શકે ને, એને જ કહેવાય મેનેજમેન્ટ। આ તમારે વ્યાખ્યા મિત્રો ખાસમ ખાસ યાદ રાખવાની રહેશે ભૂલ્યા વગર, અને આ અર્થ છે એ પણ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનો રહેશે। અર્થ છે એ તમને 1 માર્ક પૂરેપૂરો આપશે, વ્યાખ્યા છે એ પણ તમને પૂરેપૂરો 1 માર્ક આપશે, સંચાલનનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એની અંદર તમે આ અર્થ અને વ્યાખ્યા લખી શકો છો। ઓકે, આગળ વધીએ મિત્રો, સંચાલનનો અર્થ લખીએ તેના સ્વરૂપો જણાવું,
આ પ્રશ્ન ત્રણ માર્કમાં તમને લોકોને પૂછાઈ શકે છે, અથવા તો ખાલી તમને એમ કે સંચાલનના સ્વરૂપો જણાવો, ખાલી શું કહેવામાં આવે, સંચાલનના સ્વરૂપો જણાવો, તો તમને લોકોને આ ક્વેશ્ચન પણ ત્રણ માર્કમાં પૂછી શકે, કારણ કે સાત સ્વરૂપ છે, સાતે સાત લખી નાખો એટલે ત્રણ માર્ક તમારા રોકડા. હવે તમને એમ થાય કે ભાઈ સંચાલનનો અર્થ લખી અને તેના સ્વરૂપ, તો અર્થનો એક માર્ક આવે અને સ્વરૂપો છે એ તમારે કેટલા લખવાના રહે, ચાર થી પાંચ સ્વરૂપ લખવાના રહે, સાથે સાથે લખવાની જરૂર નથી. સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય માનવ પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન કળા અને વ્યવસ્થા. મિત્રો આ સાથે સાથે છે ને તમારે યાદ રાખવાના છે. હવે કે સાહેબ સાથે સાથે કેમ યાદ રાખવા, સૂત્ર મિત્રો આપણી પાસે શું છે, સૂત્ર, અત્ર તત્ર સર્વત્ર સૂત્ર. સૂત્ર છે હેમા વીસ જૂનીસ, બોલો માત્ર મારી સાથે પાંચ વખત સૂત્ર બોલો, હેમા વીસ જૂનીસ, 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 હેમા વીસ જૂનીસ. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, મા એટલે માનવીય પ્રવૃત્તિ, વી એટલે તો કે વિજ્ઞાન કળા અને વ્યવસાય, સ એટલે તો કે સગડીનો સ સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂ એટલે જૂથ, નિર્ણય શક્તિ અને સ એટલે સતત ચાલતી પ્રક્રિયા. મિત્રો આ રીતે તમારે યાદ રાખવાના છે એના સ્વરૂપો. ફટાફટ એક વખત ફરીથી બોલી જાઓ, હેમા વીસ જૂની સ, 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 હેમા વીસ જૂની સ. હે એટલે હેતુલક્ષી, હેતુલક્ષી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, વિજ્ઞાન કળા વ્યવસાય, સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, નિર્ણય પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રક્રિયા. ફરીથી એક વખત, હેતુલક્ષી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, વિજ્ઞાન કળા વ્યવસાય, સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, સતત ચાલતી પ્રક્રિયા, એને જ કહેવાય સંચાલનના સ્વરૂપો. મિત્રો મોસ્ટ 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 અહીંથી પાંચ વખત મારી સાથે સૂત્ર બોલો, સંચાલનના સ્વરૂપોનું સૂત્ર શું છે મિત્રો બોલો, જો પાંચ વખત મારી સાથે બોલવાનું છે. હેમા વીસ જૂની સ, 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 હેમા વીસ જૂની સ. હવે તમને આ સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં. અને હે એટલે હેતુલક્ષી, મા એટલે માનવીય પ્રવૃત્તિ, વી એટલે વિજ્ઞાન કળા અને વ્યવસાય, સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, જુ એટલે જૂથ પ્રવૃત્તિ, ની એટલે નિર્ણય પ્રવૃત્તિ, સ એટલે સતત ચાલતી પ્રક્રિયા. મિત્રો આ તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું છે. અને તમે જે ચોપડો બનાવો છો, તમે જે તમારી બુક્સ બનાવો છો, એમાં છેલ્લા ચાર પાના સૂત્રના જ રાખવાના છે, બરાબર છે? અથવા તો સૂત્ર માટે 100 પાનાનો તમે બુક બનાવી નાખજો. પહેલા પાઠમાં આખા બીએમાં 12 પાઠ છે, 12-12માં તમને સૂત્ર આપીશ, બરાબર? નો શું યાદ રહે, પૂરેપૂરા માર્ક ખેંચવાના થઈએ આપણે, બરાબર છે? ચલો હવે સિંગલ સિંગલ આપણે એને સમજીએ. સર્વવ્યાપી પ્રવૃત્તિ શું છે ભાઈ, સર્વવ્યાપી પ્રવૃત્તિ શું છે એને ધ્યાનથી સમજીએ આપણે વ્યવસ્થિત રીતે. એક જ મિનિટ, ચલો પેન થોડી ચેન્જ કરી નાખો એટલે તમને લોકોને મજા આવે. ચાલો, સર્વવ્યાપી પ્રવૃત્તિ, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહ હેતુની સિદ્ધ કામ માટે કામ કરે છે, ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. શું છે સંચાલન? તો કે સંચાલન છે ને પહેલા તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સીધો પ્રશ્ન અહીંથી પૂછે, સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એક માર્કમાં પ્રશ્ન અહીંથી બને.
જ્યાં જ્યાં માનવ સમૂહમાં હેતુની સિદ્ધ કરવા માટેની કાર્યકર્તા હોય છે ત્યાં સંચાલનની જરૂર પડતી જ હોય છે. સંચાલન માત્ર કંપનીમાં જરૂર ન પડે ભાઈ, એ બધી જગ્યાએ જરૂર પડે. જેમ કે ધાર્મિક એટલે કે મંદિરની અંદર પણ કમ્પ્લીટે કમ્પ્લીટ વ્યવસ્થા તમારે જાળવી રાખવી પડે. જો મંદિર તમારું ટોપ લેવલનું હોય, જેમ કે સોમનાથ મંદિર છે, દ્વારકા મંદિર છે, એની અંદર મેનેજમેન્ટની જરૂર આખી આખી ટીમ હોય, મેનેજમેન્ટની આખી આખી ટીમ હોય સોમનાથ મંદિરમાં, દ્વારકા મંદિરમાં, બધી જગ્યાએ. કૃષિ એટલે કે ખેતરની અંદર પણ કામ કરવા માટે એક પ્રકારના મેનેજમેન્ટની જરૂર પડે ભાઈ, કે લણણી ક્યારે કરશું, ખાતર ક્યારે નાખશું, જીવડા પડી ગયા છે તો દવા ક્યારે છાંટશું, એના માટે પણ મેનેજમેન્ટ હોય. લશ્કર માટે તો મેનેજમેન્ટની જરૂર પડે જ ને. સવારના પૂરમાં 4 વાગે ઉઠીને પરેડ કરાવે, અને લશ્કર તો એક મેનેજમેન્ટનું સૌથી તગડું એક્ઝામ્પલ કહી શકાય. શૈક્ષણિક અત્યારે હું તમને ભણાવું છું તો એક પ્રકારનું મેનેજમેન્ટ છે, બરાબર છે, કે તમે લોકો સ્કૂલ સુધી પહોંચી ન શકતા તો હું તમારા ઘર સુધી આવી ગયો. મેનેજમેન્ટ વગેરે ક્ષેત્રોમાં સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોની અંદર જરૂર પડે છે. તો સંચાલનની અંદર તમારે પોઈન્ટ પાડીને લખવાનું રહેશે. પહેલો પોઈન્ટ તમે અહીંયા સુધી પાડી શકો, બીજો પોઈન્ટ છે તમે અહીંયા સુધી પાડી શકો, ત્રીજો પોઈન્ટ તમારે અહીંયા સુધી પાડવાનો રહેશે. મિત્રો, ફકરો પાડીને કોઈ દિવસ લખવાનું નહીં. આ ટેક્સ્ટ બુકમાં ફકરો પાડીને આપ્યું છે, પણ હંમેશા આપણી બુક કઈ રીતે બનાવવાની, પોઈન્ટ પાડીને બનાવવાની. કઈ રીતે બનાવવાની? પોઈન્ટ પાડીને બનાવવાની, જેના કારણે એકદમ આકર્ષક લાગે ને, તમને પૂરેપૂરા માર્ક મળે. ચલો ત્યાર પછી જોઈએ હેતુલક્ષી પ્રવૃત્તિ. કઈ છે હેતુલક્ષી પ્રવૃત્તિ? હવે હેતુલક્ષી પ્રવૃત્તિની અંદર શું છે મિત્રો, તો ધ્યાનથી સમજો. તો કે સંચાલન એ એક સાધન છે, સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમોની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓનો કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. હેતુલક્ષી પ્રવૃત્તિ મોસ્ટ આઈએમપી છે, પહેલી જ લીટી છે ને, એમાંથી પૂરેપૂરા માર્ક ખેંચી શકીએ આપણે. સંચાલન એ સાધન છે, સાધ્ય નથી. સંચાલન એ સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવેલી છે. દાખલા તરીકે હું તમને સિમ્પલ કહું કે અત્યારે આપણે ઓનલાઈન જે ભણીએ છીએ એ એક પ્રકારનું હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવાય, કે જ્યાં સુધી ક્વોરન્ટાઇન સમય છે, કોરોનાનો સમય છે, COVID-19 જ્યાં સુધી છે ત્યાં સુધી હું તમને લોકોને ડિટેઇલમાં યુટ્યુબમાં ભણાવું, બરાબર. અને જેવું કોરોનાની દવા શોધાઈ જાય, સ્કૂલ કોલેજીસ કે ક્લાસીસ ચાલુ થઈ જાય, તો હું શું કરીશ, આ હેતુલક્ષી પ્રવૃત્તિ છે એને સ્ટોપ કરી દઈશ અને ઓફલાઈન તમને લોકોને બેસ્ટ ટીચિંગ આપવાની કોશિશ કરીશ, બરાબર છે મિત્રો. તો કે આ કાર્યક્ષમ રીતે કરકસર રીતે પૂરું કરવામાં આવે છે, બરાબર. તો તમારું ભણવાનું બગડે નહીં અને તમે વ્યવસ્થિત રીતે તમારા ઘર બેઠા ભણી શકો, એનો જ એક ઉદ્દેશ હોય છે. તો આને શું કહેવાય? હેતુલક્ષી પ્રવૃત્તિ. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. જૂથ પ્રવૃત્તિ. શું છે જૂથ પ્રવૃત્તિ? તો કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. સંચાલનમાં હંમેશા બે કે તેથી વધારે વ્યક્તિ હોય તો જ એમાં સંચાલન થાય, એકલો હોય તો એમાં સંચાલન ઓછું હોય, હોય તો ખરા જ પણ ઓછું હોય. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉ નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે આ પ્રવૃત્તિ કરે એને જ સંચાલન કહેવામાં આવે છે. ખાસમ ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, સતત ચાલતી પ્રવૃત્તિ. શું છે સતત ચાલતી પ્રવૃત્તિ? તો કે મેનેજમેન્ટ છે ને, એ સતત ચાલતી પ્રવૃત્તિ, એને તમે સ્ટોપ ન કરી શકો, બરાબર. એને કન્ટિન્યુ રાખવું પડે તો જ એની ઇફેક્ટ વ્યવસ્થિત રીતે રહે. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એક વાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે. સંચાલન કેવું હોય છે? ધ્યેયલક્ષી હોય છે કે 10 વર્ષ પછી મારે આ કંપનીને આ ટર્નઓવર સુધી પહોંચાડવી છે, તો એ ધ્યેયલક્ષી હોય. એ ધ્યેય આવે તે બીજું ધ્યેય આવી જાય એટલે સંચાલન એના પછીનું મેનેજમેન્ટ તરત ને તરત કરવું પડે. પરંતુ ધ્યેય સિદ્ધ થતા તે પ્રક્રિયા બંધ થતી નથી. જો મેં હમણાં જ કીધું ને, ધ્યેય સિદ્ધ થતા એ પ્રક્રિયા બંધ નથી થતી, નવા ધ્યેય, નવા લક્ષકો અને સંચાલન માટે પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલન ધ્યેય નિર્ધારિત, ધ્યેય સિદ્ધ અને પુનઃ ધ્યેય નિર્ધારિત કરવાનું ચક્ર સતત ને સતત શું રહે છે? ચાલુ રહે છે.
કોઈ પણ એક નાનકડો રેકડી વાળો હોય, એ રેકડી વાળો છે, પાણીપુરી ની રેકડી વાળો, થોડા પૈસા આવી જાય એટલે એમ કે મારે 5 વર્ષની અંદર દુકાન લેવી છે અને વ્યવસ્થિત રીતે ખાણીપીણીનો બિઝનેસ કરવો છે. 5 વર્ષ પછી એની દુકાન થઈ જાય એટલે એનું ધ્યેય સિદ્ધ નથી થતું. ત્યાં તો મિત્રો બીજી વસ્તુ આવી જાય કે ભાઈ અત્યારે મારી દુકાન છે વ્યવસ્થિત થઈ ગઈ છે, હવે જો મારે મોટી દુકાન કરવી હશે, પાણીપુરી સિવાય વડાપાઉ દાબેલી ઘૂઘરા પણ મારે ખોલવા હશે, તો મારે થોડીક બાજુની દુકાન છે ને એ પણ પરચેસ કરવી પડશે. બીજા 5 વર્ષની અંદર હું આ બીજી દુકાન પણ પરચેસ કરીશ. એનું છે ને ધ્યેય છે ને ઊંચું ને ઊંચું, ઊંચું ને ઊંચું, ઊંચું ને ઊંચું થતું રહેશે. એટલે કે સિમ્પલ વસ્તુ કહું કે દાખલા તરીકે મારો અત્યારે 10,000 રૂપિયા પગાર છે, તો હું એમ વિચારું કે આવતા વર્ષે મારો 15,000 રૂપિયા પગાર થઈ જાય. 15,000 થઈ તો મારું ધ્યેય સિદ્ધ નથી થતું. તરત ને તરત મને એમ થાય કે સાલો આપણો પગાર યાર 20,000 હોય ને તો મોજ આવી જાય. એટલે 20,000 પહોંચું મને એમ થાય સારે હવે તો 30,000 તો પગાર હોવો જોઈએ. એટલે કે માણસ કોઈ દી જરૂરિયાત એની સંતોષાતી જ નથી. એટલે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે એને કમ્પલસરી શું કરવું પડે, દોડવું પડે છે. માનવીય પ્રવૃત્તિ મોસ્ટ એમ્બી સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓનું પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. મોસ્ટ એમ્પી સંચાલનની અંદર કોનું સ્થાન મહત્વનું છે, માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે જ થાય છે, માનવી દ્વારા જ થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે, તેથી જ માણસ માટે માણસ દ્વારા થતી પ્રવૃત્તિને માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મેનેજમેન્ટ કોણ કરે મિત્રો? માણસો કરે. કોના માટે કરે? માણસો માટે કરે. હું છું કોના માટે મેનેજમેન્ટ કરું? તો કે મારા સ્ટાફ માટે મેં મેનેજમેન્ટ કર્યું. હું માણસ કોના માટે કર્યું? મારા માણસો માટે. એટલે કે માણસો માટે માણસો દ્વારા થતી પ્રવૃત્તિ માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને સંચાલનની અંદર આ સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને માનવ વગર આ સંચાલન છે એ શક્ય જ નથી એવું તમે કહી શકો છો. ત્યાર પછી જોઈએ મિત્રો નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એટલે શું મિત્રો? મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન આપણા માટે નિર્ણય પ્રક્રિયા ખાસમ ખાસ ધ્યાનથી સમજો. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થતું શક્ય જ નથી. અને નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. મિત્રો નિર્ણય લેવા પડે. અત્યારે દાખલા તરીકે મોદી સાહેબ છે, બરાબર છે, મોદી સાહેબે એક નિર્ણય લીધો 21 દિવસનું લોકડાઉન. કોરોના સમયમાં 21 દિવસનું લોકડાઉનનો સમય માટે ક્વોરન્ટાઇન કરી નાખ્યું, બરાબર. તો હવે એને શું કર્યું? નિર્ણય લીધો. હવે નિર્ણય લીધો તો નિર્ણય લીધા પછી પોલીસ તંત્ર છે, વ્યવસ્થા તંત્ર છે, કે પછી જે આપણા ડોક્ટરો છે, કે એ જે કંઈ પણ લોકો છે એ બધાય વ્યવસ્થાના ભાગરૂપે સંચાલકો છે એ પ્રોપર કાર્ય કરે છે કે નહીં. એક જિલ્લામાં કાર્ય થાય છે, દાખલા તરીકે રાજકોટમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ હોય અને મોરબીમાં બધે આંટા મારતા હોય, જૂનાગઢમાં બધે આંટા મારતા હોય, ભાવનગરમાં બધે આંટા મારતા હોય, તો એ છે એ પ્રોપર નિર્ણય લીધો કહેવાય નહીં. એમ કીધું ગુજરાત જિલ્લામાં લોકડાઉન એટલે લોકડાઉન, ભારતમાં લોકડાઉન એટલે લોકડાઉન, એક જણો પણ બહાર નીકળવો જોઈએ નહીં. આ જવાબદારી કોની છે એના ઉપર પણ ધ્યાન રાખવું પડે છે. તમને બધાને ખબર હશે, ન્યૂઝ ચેનલમાં તમે જોતા હશો કે કરફ્યુ જેવી પરિસ્થિતિમાં જો બહાર નીકળે પોલીસવાળા ઢોર માર મારતા હતા. શું કામ? કારણ કે નિર્ણય લેવાઈ ગયો તો કેન્દ્ર દ્વારા, અને સેન્ટ્રલમાંથી જે નિર્ણય લેવાય વાત થઈ ગઈ પૂરી, પછી એના ઉપર કાર્ય કરવાની જવાબદારી પણ કોની આવે છે? મોદી સાહેબ ચેક કરે કે ભાઈ કોઈ બહાર નીકળતું તો નથી ને, એના માટે પોલીસ તંત્રને ગમે તે પગલાં ભરવા પડે એની છૂટ આપી દેવામાં આવે છે. વિજ્ઞાન કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનની પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે જરૂરી છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય છે. આધુનિક ધંધાકીય એકમોનું સંચાલન
તાલીમ પામેલા નિષ્ણાંત સંચાલકોના વર્ગને સોંપાઈ છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમ સંચાલકની પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કરેલું છે. આ બાબતો પરથી સ્પષ્ટ થઈ છે કે સંચાલન છે એ શું છે, વ્યવસાય લગતી પ્રવૃત્તિ છે. મિત્રો, તમને લોકોને ખબર હશે કે કેટલાય લેખકોએ છે ને એવું કીધેલું છે કે સંચાલન છે ને એક વિજ્ઞાન છે. શું કામ? કારણ કે વિજ્ઞાન એવું એટલા માટે કહેવામાં આવે છે કે જે રીતે વિજ્ઞાનને નિયમોને સિદ્ધાંતો હોય એ જ રીતે સંચાલનને પણ નિયમોને સિદ્ધાંતો હોય છે. હવે તમારે જો અગત્યનું કામ કરવું હોય તો માનવ પરિબળ પાસે શું હોવું જોઈએ, આવડત હોવી જોઈએ, એના સિવાય બુદ્ધિ હોવી જોઈએ, ચતુરાઈ હોવી જોઈએ અને આંતરસૂઝ હોવી જોઈએ. આંતરસૂઝ એટલે કે પોતાની રીતે નિર્ણય લેવા માટે સક્ષમ હોવો જોઈએ. કોઈ પણ કંપનીનો એમ્પ્લોય છે એ ક્યારે કંપનીનો એમ્પ્લોય બને, સૌથી પહેલાં એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે, એનામાં આવડત છે કે નહીં ચેક કરવામાં આવે, બે ચાર પ્રશ્ન એવા પૂછવામાં આવે કે જેના કારણે જવાબ આપી શકે, એનામાં બુદ્ધિ પ્રોપર છે કે નહીં જોવામાં આવે. ચતુરાઈ, બરાબર, એવું મેનેજમેન્ટ કંઈક ને કંઈક કામ કરતું હોય કે આ ખાલી ને ખાલી કામ કરે છે કે વ્યક્તિ ચતુર પણ છે એ પણ ચેક કરે. અંતરસૂઝ, બરાબર, અંતરસૂઝ એટલે કે સામેવાળો વ્યક્તિ કંઈક એવી પ્રવૃત્તિ કરે અને એ એની સૂઝબૂઝથી આ હલ કરી શકે છે કે નહીં, બરાબર, એને કહેવાય અંતરસૂઝ. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ, બરાબર, આવડત કોને કહેવાય? તો કે કંપનીની અંદર તમે કામ કરો છો એટલે તમારામાં કંઈક ને કંઈક તો આવડત છે જ. હવે દાખલા તરીકે કંપનીની અંદર એમ કહેવામાં આવે કે મશીન બગડી ગયું છે, અમુક એમ્પ્લોય છે કે હાલો કાંઈ વાંધો નહીં, મશીન બગડી ગયું તો આપણે બેઠા, આપણે કંઈ કામ કરવાનું નથી, આજે રજા જેવું થઈ ગયું. જ્યારે જેનામાં ચતુરાઈ અને આંતરસૂઝ હશે એ શું કરશે? તરત ને તરત છે એ માલિકને કહેશે કે સાહેબ આ મશીન જરાક બંધ થઈ ગયું, જરાક ચેક કરી લ્યો ને, અથવા તો તમે કોઈ મશીન રિપેર કરવાવાળાને બોલાવો ને ફટાફટ, જેના કારણે આપણું કામ અટકે નહીં અને કંપનીનું નુકસાન ન થાય. તો એમ્પ્લોય જે છે ને એને તરત માલિક ધ્યાનમાં લઈ લેશે કે આનામાં આંતરસૂઝ છે ને પ્રોપર છે, બરાબર, આનામાં ચતુરાઈ પ્રોપર છે, બરાબર. કોઈ માલિક ન હોય અને ત્યારે કંઈ કંપનીની અંદર આગ લાગે છે તો કંપનીની અંદર આગ લાગે છે તો બધા એમ્પ્લોયને ફટાફટ બહાર કાઢે અને ફાયર બ્રિગેડને ફોન કરે, ફટાફટ 100 નંબર ઉપર પોલીસને ફોન કરીને બોલાવે, ફાયર બ્રિગેડને બોલાવે, માલિકને ફોન કરીને બોલાવે, એ વ્યક્તિ શું કહેવાય? ચતુર કહેવાય, બરાબર છે. તો જ્યારે પણ કોઈ કંપનીનો માલિક ઇન્ટરવ્યૂ લે ને ત્યારે બધી જ વસ્તુ ચેક કરે, આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂઝ, ત્યારે જ એને વિજ્ઞાન, કળા અને વ્યવસાય સાથે આપણે સંકળાવી શકીએ છીએ. તો મિત્રો, આ 7 પોઈન્ટ વાળો જે આપણો પ્રશ્ન છે જેને કહેવાય સંચાલનનો અર્થ અને તેના સ્વરૂપો જણાવો, એ આપણે પ્રોપર રીતે સમજી લીધો. જેની અંદર સૂત્ર શું હતું? હેમા 20 જૂની સ. ફરીથી એક વખત, હેમા 20 જૂની સ. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, મા એટલે માનવીય પ્રવૃત્તિ, વિજ્ઞાન, કળા અને વ્યવસાયની પ્રવૃત્તિ, સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, નિર્ણય શક્તિ અને મોસ્ટ 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 એમ્પી સતત ચાલતી પ્રક્રિયા. તો મિત્રો, તમને લોકોને આ પ્રશ્ન ડન થઈ ગયો હશે. સંચાલનનો અર્થ આપણે લોકોએ આજે જોયો, સંચાલનની વ્યાખ્યા જોઈ. આ પાઠનું વેઇટેજ 10 માર્કનું છે, 3 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે, તેમાં 3 માર્કનો 1 પ્રશ્ન આપણે રેડી કરી લીધો છે, વ્યાખ્યા રેડી કરી લીધી છે.